હલો સ્ટુડન્ટ વેરી ગુડ મોર્નિંગ આજે આપણે વાત કરવાના છીએ એસ વિભાગના તત્વો માટે એસ વિભાગની જે પહેલી લાઇન છે જેને આપણે આલ્કલી ધાતુ તત્વો કહીએ છીએ આપણે ગઈ વખતે ભણી ગયા હતા આના પહેલાંનું લેક્ચર જો ન જોયું હોય તો જોઈ લેજો એનામાં એસ વિભાગના જે પહેલી લાઈન છે એની વાત થઈ ગઈ છે હવે આપણે શું ભણવાનું છે એસ વિભાગની જે બીજી લાઇન આવશે એને સમજશું જેને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો કહેવાય છે એ આપણે સમજવાના છે એમના ગુણધર્મો કેવા હોય છે એમની ઇલેક્ટ્રોની રચના એમના પરમાણુઓ કયા કયા છે ટ્રીકની સાથે સમજવાના છીએ ઠીક છે તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ આલ્કલાઇન અર્થધાતુઓ બેરેલિયમથી કરી અને તમારી પાસે રેડિયમ સુધીના જેટલા પણ તત્વો છે એ જે તમને દેખાય છે બધે બધા આપણે સમજી લેશું બરાબર આમાં કંઈ પણ ન સમજણ પડે અંદાજ કહેજો તો ચલો સમયના બગાડતા સ્ટાર્ટ કરીએ છીએ આપણે મેં તમને કીધું હતું તમને વસ્તુ આવડવી શું જોઈએ તમને કયા બે પોઈન્ટ આવડવા જોઈએ જેનાથી આવૃત કોષ્ટક સમજવામાં સી રહેશે ઈઝી પડશે સૌથી પહેલો પોઈન્ટ એકથી કરીને દસ સુધીના તત્વો તેમના પરમાણુ ક્રમાંક તેમની ઇલેક્ટ્રોની રચના આ તમને કમ્પલસરી આવડવું જોઈએ એ આવડે છે પછી આગળ વધી શકશું જે લોકોએ પહેલો વિડીયો ન જોયો તો જોઈ લેજો નહીંતર આમાં થોડી ઘણી તકલીફ પડી શકે છે એ સમજીને અહીંયા આગળ આવશો તો બહુ મજા આવશે સેકન્ડ જુઓ સેકન્ડ આપણને ખબર હોવી જોઈએ ટુ એન સ્ક્વેર આ ટુ એન અંદર એક સંખ્યા મૂકશો એટલે બે આઠ અઢાર બત્રીસ આ સંખ્યા આવી જશે એને આપણે એક અલગ રીતે લખી નાખીએ છીએ બે આઠ આઠ અઢાર અઢાર બત્રીસ અહીંયા નાની મિસ્ટેક છે હું સુધારી દઉં છું અઢાર અઢાર બત્રીસ બરાબર હવે ચલો મુદ્દાની વાત કરીએ આપણી પાસે બીજો સમૂહ છે એના માટે લાઈન યાદ રાખવી છે તો સૌથી પહેલાં જોશું કે કઈ ટ્રીકથી એને યાદ રાખશું કે કયું એક વાક્ય યાદ રાખશું જેનાથી બધા તત્વો મને યાદ રહેશે જુઓ હું એક લખું છું વાત એક વાત સમજો એક નાનું બાળક હોય છે કાલે આપણે એક છોકરીની વાત કરી હતી આજે આપણે એક છોકરાની વાત કરી લઈએ બરાબર હવે બાળકને રમકડા જોતા હોય છે અને રમકડાની અંદર એ માંગે છે સ્કૂટર અને કાર વાત ખબર પડી ગઈ એક નાનું બાળક છે એ પોતાના પપ્પા પાસે પોતાના પિતા પાસે બે રમકડા માંગે છે એક છે એ કાર છે રમકડાની અને બીજું છે એ બાઇક છે રમકડાનું આને હવે હું હિન્દીમાં કહું છું સમજો કેવી રીતે કહેવાશે હું લખી નાખું છું બેટા બેટા એટલે આપણી પાસે બાળક થઈ ગયું આપણે કહી દઈશું બેટા તરીકે પછી હું લખી નાખું છું માંગે બેટા પછી મેં કીધું છેલ્લે આવશે રાજી વાત સમજણ પડી ગઈ અને તમને એવું લાગે અને આમાં તકલીફ પડતી હોય તો આડી લાઈનમાં પણ લખી શકો છો હું લખી દઉં છું એટલે તમને કંઈ તકલીફ ન રહે જુઓ કેવી રીતે લખાશે બેટા માંગે કાર સ્કૂટર બાપરાજી બે ત્રણ વખત બોલશો તકલીફ નહીં પડે બરાબર બેટા માંગે કાર સ્કૂટર બાપરાજી આવી નાખજો આ સૌથી પેલા યાદ હોવું જોઈએ હવે આ મને અહીં આગળથી સિમ્બોલની માહિતી આપી દેશે મારી પાસે આગળ જે જે શબ્દો લખેલા છે એ મને દરેક દરેક એક એક તત્વની માહિતી આપે છે કેવી રીતે આના માટે એક તત્વ હશે આના માટે એક 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 રીતે ધ્યાનથી જુઓ કાલે આપણે જે લાઇન શીખ્યા હતા હેલી નાને કી રબસે ફરિયાદ એની અંદર સાત શબ્દો બનતા હતા અહીંયા કેટલા બને છે એક બે ત્રણ ચાર પાંચ છ જોયું આ વસ્તુ યાદ રાખવા જેવી છે જ્યારે પણ આવું થાય હોય એના કરતાં ઓછી સંખ્યા હોવી જોઈએ ત્યારે આપણે ટ્રાય કરશું કે નીચેથી સંખ્યા આપીએ અથવા તો એમ સમજો કે સાત તત્વો છે અને મારી પાસે જે આવૃત સમૂહ છે એની સંખ્યા સાત હોય છે એ સોરી તત્વો કેટલા છે છ જેટલા છે મારી પાસે આવૃત તત્વો કેટલા છે આવૃતની સંખ્યા મારી પાસે સાત છે તો અહીંયા ધ્યાન રાખવાનું એ છે કે આગળ એન બરાબર બેથી ચાલુ થશે એન એને શું છે આરડી લાઈનનું તત્વ કદાચ ન ખબર પડતી હોય તો આવૃત કોષકમાં એમ હોય જોઈ લેજો હું તમને સમજાવી દઉં છું ચાલો ને એક કામ કરીએ એન એમના નથી કરતા ખોટું કન્ફ્યુઝન વધશે એન માટે થોડીક વારમાં આવીએ છે પેલા તત્વો કયા કયા છે ને એ સમજી લઈએ બેટાવા માટે હું લખવાની ટ્રાય કરું તો બી ઈ લખાશે આ બે લખવું હોય તો આપણે કેવી રીતે લખશું બી ઈ તરીકે લખી શકાય માંગે લખવું છે તો એમાં એમ એ એનજી તરીકે આવે એમાંથી હું એમ જી લઈ લઉં છું એમ ને આપણે યાદ રાખશું માંગે તરીકે હવે જુઓ નેક્સ્ટ આવે છે કારમાંથી કાર લખવું હોય તો કેવી રીતે લખાશે સી એ કે એ નહીં કરીએ સમજો આ કાર જોઈને કે એ આર ન કરતા કારનો સ્પેલિંગ યાદ કરો સી એ આર આવશે એટલા માટે સી એ થશે સ્કૂટર માટે આવશે આના માટે તમે એસ સી યાદ રાખજો બરાબર સ્કૂટર માટે આગળનો સ અને પાછળનો ર આ બંને છે યાદ રાખજો એસ સી કરશો તો સ્કેન્ડિયમ બની જશે સ્કવેન્ડિયમનો પરમાણુ ક્રમાંક છે એકવીસ છે બરાબર એને ભૂલી જાઓ હરીફરીને સ્કૂટર છે એ ભયંકર છે ઠીક સ્કૂટર માટે એસ અને આર યાદ રાખશું એસ અને સી ભૂલથી યાદ ન રહી નહીં જોજો નહીં તો પછી સિમ્બોલ બીજું થઈ જશે તત્વ આખું અલગ બનશે અને ખોટું પડશે બાપ માટે ઈઝી છે કંઈ એટલું બધું છે નહીં સિમ્પલી કરી નાખો બી એ કામ પૂરું મારું રાજી માટે શું થશે આર એ તો બહુ જ સરળ છે એકવાર સારી રીતે જોઈ લો પછી આપણે આગળ વધીએ છીએ ચલો જોઈ લીધું બધાએ તો હવે આપણે શું કરશું આ બધાના નામને પણ યાદ રાખવાની ટ્રાય કરશું સમજો બી લખ્યું છે એનો મતલબ આવશે મેગ્નેશિયમ ઠીક છે સી એ લખ્યું છે એનો મતલબ આવશે કેલ્શિયમ જે લોકો તમાકુને ચૂનો અને બધા ખાતા હોય તો આ ચૂનાની અંદર આવે છે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ ને બધું હોય આપણે વ્હાઇટ વોશ કરતા હોય આ દિવાલ તમે જુઓ છો એમાં ચૂનો બુનો કરવો હોય તો પણ એ કેલ્શિયમના પદાર્થો વપરાય પછી આવે છે એસઆર એસઆર એટલે શું આવશે સ્ટ્રોન્સિયમ બરાબર અહીંયા આગળ આવશે સ્ટ્રોન્સિયમ સ્ટ્રોન્સિયમ ક્યાં વપરાશે ફટાકડા તમે ફોડો છો એમાં જે લાલ કલરના તણખા આવે છે એ તમે સ્ટ્રોનશિયમ દ્વારા કરી શકો ઠીક છે પછી આવે છે બી એ આનું નામ આવશે બેરિયમ ધ્યાનથી સમજજો આનું નામ છે બેરિયમ ઉપર બીઈ આવતું બેરેલિયમ આ બંને સરખા સરખા સિમ્બોલ છે તો કન્ફ્યુઝન ન થવું જોઈએ બીઈ આવશે આપણે બોલશું બેરેલિયમ જે સૌથી પહેલા આવે છે અને છેલ્લેથી બીજું તત્વ છે બેરિયમ બરાબર એનો સિમ્બોલ છે બી છે અહીંયા કન્ફ્યુઝન થવું ના જોઈએ છેલ્લે આવે છે રાજી રાજી માટે આરે આરે માટે હું કહી દિશા આવશે રેડિયમ તમે બધા આ વસ્તુ જોઈ હશે રેડિયમ જે તમને રોડ ઉપર રેડિયમની પટ્ટીઓ દેખાય છે એના સંદર્ભમાં તમે આગળ યાદ રાખી શકો છો આરે બરાબર શું થશે રેડિયમ થશે ઠીક તો બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટોન્શિયમ બેરિયમ અને રેડિયમ આ તત્વો યાદ હોવા જોઈએ એમના સિમ્બોલ ખાસ તો યાદ હોવા જોઈએ આમાં લખવાની કંઈ જરૂર નથી આ યાદ પણ રાખવાની જરૂર નથી બોલતા આવડી જાય એટલું ઘણું છે આ પણ મેં એની જોડણી સહ યાદ નથી રાખ્યું બોલવામાં કેવી રીતે સરળ પડશે એવી જ રીતે બધાના નામ લખ્યા છે બરાબર તેમને કહેતા કે રસવાઈ દીર્ઘયની ભૂલ છે અને આને તે તમને બોલવામાં સરળ પડશે એવી રીતે રાખ્યું છે હવે આપણું મેઈન કામ શું છે આ બધાના પરમાણ્વીય ક્રમાંક જો આના પહેલાના લેક્ચર તમે જોયા હોત તો આના પરમાણ્વ ક્રમાંક માટે ખબર હશે સૌથી પહેલા તત્વનો પરમાણ્વ ક્રમાંક તમને ખબર હોવી જોઈએ અહીંયા કેટલા છે બેરેલિયમ તો બોલો હાઇડ્રોજન હિલિયમ લિથિયમ ને બેરેલિયમ પરમાણ્વ ક્રમાંક આવશે ચાર હું અહીં આગળ લખી નાખું છું ચાર એક જ મિનિટો આનો પરમાણ્વ ક્રમાંક છે મારી પાસે ચાર આવી જશે હા સર ખબર છે એવું ન વિચારતા અહીંયા એક થોડો નાનો આમ તો કન્સેપ્ટ છે જ્યારે પરમાણુ ક્રમાંક છે અહીંયા કોઈ પણ સંખ્યામાંથી મોટો થઈ જશે રિપીટ કરું છું સમજો પહેલા તત્વોનો પરમાણુ ક્રમાંક આ બોક્સની કોઈ પણ સંખ્યામાંથી મોટો થઈ જાય છે ત્યારે આપણે એ સંખ્યા ઉમેરશું નહીં મતલબ અહીંયા હું વાત કરું છું મેગ્નેશિયમ માટે તો મેગ્નેશિયમમાં ચાર પ્લસ બે છ નહીં કરું ધ્યાન રાખજો આ બગડો છે એના ઉપર ચોકડી જ મારી દો બગડો છે એને આપણે વાપરશું નહીં એના પછીના તત્વો છે એ વાપરવાના છે અચ્છા એના પછીની જે સંખ્યાઓ છે એને આપણે વાપરશું તો કઈ સંખ્યા છે આઠ છે બરાબર તો હું ચારને એમને લખી નાખીશ પહેલાં ચાર પ્લસ કરીશ આઠ આઠ ને ચાર કેટલા થાય ભાઈ બાર જો આ એક રસ્તો થયો કે શું કરવાનું છે અથવા તો એમ વિચારો અહીંયા આગળ એનનો ક્રમાંક છે એ બે આવશે પછી ત્રણ આવશે ચાર પાંચ છ સાત સમજણ પડી અહીંયા આગળ શું આવે છે બે ત્રણ ચાર પાંચ છ સાત એ શું કરવા એમ દેખાડે છે કે આવૃત કોષ્ટકમાં બીજા આવૃતમાં છે એ બેરેલેમ રહેલું છે આવૃત કોષ્ટકની અંદર બીજા આવૃતમાં બેરેલેમ રહેલું છે એટલા માટે ત્યાં આગળ એન બરાબર બે આવશે આવૃત કોષ્ટક ખોલજો એમાં આડી લાઈન જોજો આડી લાઈન કઈ હશે બીજી હશે મેગ્નેશિયમ માટે ત્રીજી પછી ચોથું પાંચમી છઠ્ઠી સાતમી હવે જુઓ જ્યારે વાત કરો છો તેમાં બગડો છે જગ્યાએ જગ્યાએ મૂકી શું મૂકવાનું છે બગડો મૂકવાનો છે તો હું કરીશ બેનો વર્ગ ચાર ચાર દુ આઠ તો આ સમૂહ માટે આઠથી સંખ્યા ઉમેરવાનું ચાલુ કરશું રિપીટ કરું છું જો ન સમજાવે તો ફરીથી સાંભળો આપણે શું કરશું જે પહેલું તત્વ હશે ને એના માટે એનની સંખ્યા જોશું એનની સંખ્યા શું મળી ગઈ બે મળી ગઈ બે આ સૂત્રમાં મૂકી દો ટુ એન સ્કવેરમાં તો શું મળશે બે નો વર્ગ ચાર ચાર દુ આઠ તો અહીં આગળ આઠ થી ઉમેરવાનું ચાલુ કરશું આપણે ઠીક છે ચલો જોઈએ છીએ આગળ હવે મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક તો બાર મળી ગયો આ પણ ઘણા લોકોને ખબર હશે હવે આ બાર ને હું વળી પાછા લખી નાખું છું બાર વત્તા કરીશ પાછા આઠ એક આઠ વાપરી લીધા બીજા આઠ વાપરશું તો બાર વત્તા કરાશે આઠ બાર અને આઠ થશે વીસ ઠીક છે ચલો હવે વીસ એમને હું ઉતારી લેશું એ આંગળ આ વીસને હું એમને લખી નાખીશ માં ઉમેરી દીશ પાછા અઢાર કેમ કે જો બે વાર આઠ ઉમેરી નાખીએ હવે કેટલા ઉમેરાશે અઢાર તો વીસ અને અઢાર કરશો આડત્રીસ આવશે ઠીક છે ચલો બેદિલેમ માટે આડત્રીસ અહીં આગળ નીચે ઉતારી લો એમાં ઉમેરશું કેટલા પાછા અઢાર તો આડત્રીસ ને અઢાર છપ્પન બરાબર હવે શું કરવાનું છે ભાઈ છપ્પન જે એને પણ લઈ લ્યો અને એમાં ઉમેર નાખો બત્રીસ ક્યાં કંઈ મોટી વાત જ છે જવાબ આવી જશે છ્યાસી તો અહીંયા જે મારી પાસે સંખ્યાઓ આવી છે એ બધાના પરમાણવીય ક્રમાંક છે બરાબર એકવાર જોઈ લ્યો કંઈ ન સમજાય તો કયો નહીં તો પછી આપણે આગળ વધીએ છીએ અને હું એક વખત લખી નાખું છું જસ્ટ અ મિનિટ ચલો તો હવે આપણી પાસે પરમાણ્ય ક્રમાંક આવી ગયા ચાર બાર વીસ આડત્રીસ છપ્પન અને છ્યાસી હવે શું કરવાનું છે ભાઈ હવે મહત્વની વાત એમની ઇલેક્ટ્રોનીય રચના બરાબર ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી રીતે થઈ છે એ સમજશું ઇલેક્ટ્રોની રચના આના માટે સીધી સાધી વસ્તુ યાદ રાખો આવશે ખાલી શું એન એસ ટુ આમાંથી કોઈની પણ ઇલેક્ટ્રોનિય રચના લખવી હોય તો લખાશે એન એસ ટુ એન એટલે કઈ આડી લાઈનનું તત્વ છે તે બરાબર એસ એટલે જે કક્ષક છે એના માટેની વાત છે અને ઉપરની સંખ્યા જે બગડો દેખાડે છે એ પરમાણુમાં સમાયેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો હું દરેક માટેની જે ઇલેક્ટ્રોનિક રચના છે એને કેવી રીતે લખીશ એન એસ ટુ આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ ભાઈ હવે એનની જગ્યાએ એક એક સંખ્યા મૂકતા જશું અને આપણે બધાની ઇલેક્ટ્રોનિક રચના લખી નાખશું શું કરવાનું છે એનની જગ્યાએ એક મૂકશું પછી બે મૂકશું ત્રણ ચાર પાંચ ને છ એક નહીં મૂકીએ જુઓ અહીંયા આગળ એનની જગ્યાએ એક છે જ નહીં અહીંયા તમે જુઓ છો કે એનની જગ્યાએ ડાયરેક્ટલી બેથી ચાલુ થાય છે તો આપણે પણ એ જ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એનની જગ્યાએ બે ત્રણ ચાર પાંચ એવી રીતે મૂકશું જુઓ કેવી રીતે અહીંયા બેની લેમની માટે વાત કરો એમની સંખ્યા કેટલી છે બે છે એટલા માટે હું લખી નાખીશ ટુ એસ ટુ ઠીક પછી ત્રણ મૂકી દઈશ તો થ્રી એસ ટુ ચાર માટે ફોર એસ ટુ પછી આવશે ફાઇવ એસ ટુ સિક્સ એસ ટુ અને સેવન એસ ટુ પણ અહીંયા વાત પત્તી નથી હજી આપણે એક લાઈન લખવાની છે અહીંયા આગળ શું લખવાનું છે આગળ આવશે હિલિયમ પછી નિયોન આર્ગોન ક્રિપ્ટન ઝેનોન અને રેડોન આ બધા તત્વો લખવા પડશે કેમ કેમ કે આગળ જે આગળ પરમાણુ ક્રમાંક છે એટલે ઇલેક્ટ્રોન થવા જોઈએ પાછળ તો બે જ ઇલેક્ટ્રોન થયા જે ઉપર ઘાતમાં દેખાય છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે તો બે પણ અહીં આગળ હેલિયમના બેઉ મેં નાખશું એટલે ચાર અહીં આગળ બાર ઇલેક્ટ્રોન થવા જોઈએ તો પાછળ તો બે જ છે નિયોનના ઇલેક્ટ્રોન કેટલા હોય દસ હોય આ સુકોરા દસ નહીં બધું હું સમજાવી દઉં છું તમને પણ આ આપણી પાસે આજનું કામ થઈ ગયું આજે આપણે શીખી ગયા કે આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો માટે ઇલેક્ટ્રોની હોમવર્કમાં કેવી રીતે યાદ રાખશું એના માટે ઠીક છે દસ મિનિટ ચલો તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ જે છેલ્લી લાઈન છે આપણી પાસે ઉમદા વાયુ તત્વો એમના પરમાણુઓ કેવી રીતે યાદ રાખવા એમના પરમાણુઓ ક્રમાંક કેવી રીતે યાદ રાખવા ઇલેક્ટ્રોનિક રચનાની હમણાં વાત નહીં કરીએ કે આપણે પીવી ભાગના તત્વો ભણશું ત્યારે જોશું એક લાઈન લખાવું છું વળી પાછી યાદ રાખજો લાઈન શું છે ત્રણ છોકરીઓ છે છોકરીઓના નામ છે હિના નેહા અને ત્રીજીનું નામ છે કરીના તો એને કેવી રીતે કહીશ હિન્દીમાં કેવું હતું હિના નેહા ઓર કરીના ત્રણ છોકરીઓ છે ત્રણ છોકરીઓના નામ લખી નાખ્યા છે હિના નેહા ઓર કરીના પછી હું આગળ લખું છું जीरो रन में आउट जीरो रन में आउट वात्सुदे भाई तीन છોકરીઓ કે આજે ક્રિકેટ રમતી હશે ને ક્રિકેટ રમતી વખતે આ ત્રણ છોકરીઓ છે 00 રન સાથે આઉટ થઈ જશે તો આપણે એને કેવડતે કહીશું હિના નેહા ઓર કરીના 0 રન મે આઉટ આટલી વસ્તુ ખબર પડી ગઈ ઠીક છે હવે જુઓ આજ લાઈન ને બની શકે તો હું હિન્દી માં લખું છું હિન્દી ને સોરી ઇંગ્લિશ માં લખી નાખું છું સમજો કેવડતે લખું હિના કદાચ તમે હિનાનું સ્પેલિંગ એચઆઈએને કરતા હોય તો પણ આ જ યાદ રાખજો નેહા માટે એન ઈ એચ એ ઓર આવી રીતે લખશું મેસેજ ટાઈપ કરતા હોય એવી રીતે કરીના કેમ લખાશે કરીના આમ લખીએ છીએ ઝીરોને હું એક્સ આર ઓ લખું છું શું કરવા કેમ બધું સમજજો મને ખબર છે કે એનું સ્પેલિંગ છે એ ઝેડ આર ઓ આવશે પણ ઝીરો આવી રીતે લખો થોડીકવાર માટે સારું રહેશે રન આવી રીતે લખશું આપણે આર યુ એન આઉટને લખી નાખીશું ઠીક આટલી વસ્તુ ખબર પડવી જોઈએ હિના નેહા ઓર કરીને ઝીરો રન મેં આઉટ હવે આ બધા ઉપરથી આપણે એમના સિમ્બોલ બનાવશું બરાબર અહીંયા પહેલા બે અક્ષર લઈ લ્યો કામ થઈ ગયું એચ ઇ હિલિયમ અહીંયા પહેલા બે લઈ લ્યો એન નિયોન નિન ઓરમાં પેલા બે લઈ લ્યો સોરી લો એટલે આર્ગન થઈ જશે મારી પાસે અચ્છા એ યુ આપણે ગોલ્ડ માટે થઈ જશે એટલે અહીંયા એ યુ નહીં લઈએ અહીંયા એ આર લઈ લેશું બરાબર એટલે આર્ગન બની જશે અહીંયા આગળ લેવાનો છે કે આર સમજો અહીંયા પહેલો અને ત્રીજો અક્ષર લીધો છે કરીને અહીંયા આગળથી સમજ તો સારું રહેશે કે અને આર લઈ લીધો એટલે કે આર બની ગયો ક્રિપ્ટોન માટે અહીંયા પહેલાં બે ટર્મ લઈ લો એક્સ ઇ એટલે ઝેનોન બનશે અહીંયા આર એન લઈ લ્યો રેડોન બનશે અને આ ઓ ઉપરથી લખી નાખું છું ઓ જી ઓગ્નિશિયમ જે સૌથી છેલ્લું તત્વ છે એકસો અઢારમું તત્વ આના સિવાયના કોઈ તત્વ છે નહીં એકસો અઢારનું તત્વો ઓગ્નેશિયમ તમારી પાસે બની જશે હવે સમજો આટલી વસ્તુ સમજાઈ ગઈ આ બધાના પરમાણુ ક્રમાંક હિલિયમનો યાદ હોવો જોઈએ બે હવે જો બે આવી ગયો એટલા માટે બે નહીં વાપરીએ એના પછીના વાપરશું તો આઠ ઉમેરી દો બે પ્લસ આઠ દસ દસ પ્લસ બીજા આઠ ઉમેરો અઢાર અઢારમાં અઢાર ઉમેરો છત્રીસ છત્રીસમાં પાછા અઢાર ઉમેરો ચોપન બરાબર હવે ચોપનમાં બત્રીસ ઉમેરશું

જે તમારી પાસે સમૂહવાળા છે એ બધાના તત્વોના ગુણધર્મો સરખા છે તો સમૂહમાં જે જે તત્વો આવે છે એને યાદ રાખજો બરાબર રાખવાની જરૂર નથી ઓકે ફાઇન સ્ટુડન્ટ આજ માટે આટલું ઘણું છે અહીંયા સુધી રાખીએ છીએ આ બધા તત્વો એમના સિમ્બોલ્સ અને એમના પરમાણુ ક્રમાંક આટલું યાદ રાખી લેજો આટલું કરી નાખજો અહીંયાથી કન્ટિન્યુ છે આપણે નેક્સ્ટ ટાઈમ કરશું અહીંયા સુધીનું તમને બધું આવડવું જોઈએ થેન્ક યુ સો મચ નેક્સ્ટ ટાઈમ જે લેક્ચર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે પી બ્લોક જેની ઇલેક્ટ્રોનિક રચના આટલી સહેલી નથી થોડીક અઘરી છે એ આપણે ત્યારે સમજશું થેન્ક યુ સો મચ મળીએ છીએ નેક્સ્ટ ક્લાસમાં